નમસ્કાર સંશોધક મિત્રો, જે ઇતિહાસનું સંશોધન કરવા માંગે છે, જેના મનમાં કેટલાય સવાલો ઉઠે છે, એનો આજે જવાબ આપવાનો ઉપક્રમ સેવ્યો છે. રિસર્ચ અંગ્રેજી શબ્દ છે, પરંતુ તેનો સીધો સાદો અર્થ એવો કરી શકાય જે પડેલું જ છે, જેને સર્ચ કરી ફરી વાર શોધવું એટલે કે રિસર્ચ. પણ આ પ્રક્રિયા અઘરી અને યોગ્ય રીતે ન કરીએ તો કંટાળાજનક પણ લાગે. આપણી વસ્તુ હોય અને એ ખોવાઈ જાય કે આડી અવળી મુકાઈ જાય, ત્યારે તેને શોધતા આપણને કેવો ભાવ થાય, એવું જ સંશોધનમાં થાય છે. જે ખરું જ, પણ એને કેવી રીતે શોધવું, એનું નામ જ સંશોધન. આ માટે સંશોધક પાસે કેટલાક ગુણ, આવડત અને નજર હોવી જોઈએ, તો જ તે સફળતા મેળવે. માણસ માત્રને આમ તો ખાખા ખોળા કરવાનું અને નવું નવું જાણવાનું ગમે છે, તે પછી સામાન્ય જનથી માંડી શિક્ષિત સંશોધક સુધીનું હોય છે. પરંતુ માણસ મૂંઝાયેલો રહે છે કે આ બધું ક્યાંથી જાણવું, કોની પાસે માહિતી મળે, એટલે એ જવાબ ન મળતા એ અટવાયેલો જ રહે છે. માનવને કેટલાક સવાલો એના મનમાં થાય છે કે અમારું મૂળ વતન કયું હશે, અમારા કુળદેવી અને સુરાપુરા કયા હશે, અમારા પૂર્વજો કોણ હતા, આ સંસ્થા કોણે સ્થાપી, કેમ વિકસી, તેની સમાજ ઉપર શું અસરો પડી, આ ઘટના કેમ બની, તેના સાચા કારણો કયા હતા, તેની અસરો શું પડી હતી, આપણા રાજાઓ કઈ રીતે કાર્ય કરતા હતા, ક્યાં ખોટું થતું, ક્યાં નબળા રાજાઓ આવ્યા હતા, ક્યાં કોઈ ખામી રહી હતી, પરિસ્થિતિનો વાંક હતો કે શું હતું, આ બધા સવાલોનો જવાબ રિસર્ચ કરનારને મળે છે. આવા સવાલો માણસ ઉઠાવે અને સંશોધનની કેડી પકડે છે, અને જો એમાં વધુ ઊંડો ઉતરે અને માહિતી અને જવાબો મળતા જ જાય, તો એને બસ જીવનનો એ જ આનંદ લાગવા માંડે છે કે મેં કશુંક શોધીને સમાજને આપ્યું છે. આવા સવાલો સૌને આવતા હશે. આના જવાબરૂપ 15-20 હપ્તાની એક હારમાળા જ આપના માટે અહીં મૂકવી છે. આ માધ્યમથી આ વિષયો ઉપર આપને માહિતગાર કરવા છે. આ સિરીઝ શરૂ કરવાનું કારણ PhDના વિદ્યાર્થીઓને યોગ્ય સલાહ મળે અને તે પોતાનું કાર્ય યોગ્ય ઝડપથી કરી શકે એ રહ્યું છે. બીજું કારણ મુંબઈથી વયોવૃદ્ધ રમેશભાઈ શાહ, જે કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના જૈન છે, જેમણે યુટ્યુબના માધ્યમથી જ સવાલ કરેલ છે કે મારા પૂર્વજોનું વતન સ્થળાંતર અને રાજપૂતોમાંથી જૈન થવું, આ બધું જ મારે જાણવું છે. તો મારે આ વિગતો માટે રાજ્યના ગામડા કોણે વસાવ્યા, એનું બધું રેકોર્ડ, ગેઝેટ, ADM રિપોર્ટ વગેરે વગેરે જોવું છે. એ બધું સાહેબ મારે ક્યાંથી જોવું, એ મને માહિતી માર્ગદર્શન આપો ને. આવું પૂછતા જ આ સજ્જનને જવાબ આપવા માટે અને PhDના સંશોધકોને મદદરૂપ થવા માટે જ આ સિરીઝ આપના માટે આ વિષયો ઉપર શરૂ કરવામાં આવી છે. આપ દરેક હપ્તાઓ એક પછી એક જોવાનું ચૂકતા નહીં. સંશોધનના દીવડામાં દિવેલ પૂરવાનું કામ કરવું છે, મૂંઝાયેલાની મૂંઝવણ દૂર કરવી છે, રસ્તો ભૂલેલા અને અટકેલાને પાછા રસ્તે ચડાવવા છે. સંશોધન કરવું એ તો રસપ્રદ અને આનંદની અનુભૂતિ કરાવનારો વિષય છે, પણ યોગ્ય માર્ગદર્શન અને માહિતીના અભાવે સંશોધક કંટાળે છે. બાકી શું આપને
આ બધા ખજાનાની ચાવીઓ મળી ગઈ હોય તો શું ન આનંદ આવે? આવે જ. આથી આપ જેને ઇતિહાસ સંશોધનમાં રસ હોય તે આ સિરીજ જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ જોતા રહેશો, આપને જરૂર નવો રસ્તો નવી દિશા મળશે જ.